नमस्कार विद्यार्थी मित्रों, तो हवे आपणे आजे इलेक्ट्रॉन वोल्ट विषे वात करवानी छे। तो आजनी थियरी आपणी इलेक्ट्रॉन वोल्ट विषे छे अने आजनो प्रश्न आखो एवो कही शकाय, इलेक्ट्रॉन वोल्टनी व्याख्या आपो अने तेने जूल एकममां दर्शावो। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, आपणे इलेक्ट्रॉन वोल्टनी वात करवानी छे। तो मानी लो कि तमारी पासे एक इलेक्ट्रॉन छे अने ए इलेक्ट्रॉन परनो विद्युत भार 1.6×10⁻¹⁹ कूलम जेटलो विद्युत भार छे, जे तमने खबर छे कि इलेक्ट्रॉन परनो विद्युत भार क्यू बराबर 1.6×10⁻¹⁹ कूलमना क्रमनो विद्युत भार एक इलेक्ट्रॉन पर छे एवं कही शकाय छे। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, हवे आ इलेक्ट्रॉन ने जो तमारे प्रवेगित गति करावी होय तो प्रवेगित गति करावा माटे ए इलेक्ट्रॉन ने विद्युत स्थितिमानो तफावत 1 वोल्ट जेटलो होवो जोईए। तो एवं कही शकाय के इलेक्ट्रॉन ने 1 वोल्टना विद्युत स्थितिमानना तफावतनी असर हेठळ प्रवेगित गति करावामां आवे तो एणे एटले इलेक्ट्रॉने प्राप्त करेली ऊर्जा, आपणी पासे सूत्र हतुं डबल्यू बराबर क्यू डेल्टा वी, परथी प्राप्त करेली ऊर्जा आपणे कही दईए क्यू डेल्टा वी, करवू पड़तु कार्य ऊर्जा में रूपांतर थाय आपणे वात करेली। तो के प्राप्त करेली ऊर्जा ए केटली थाय क्यू डेल्टा वी, क्यू नी वेल्यू आपणी पासे छे केटली छे 1.6×10⁻¹⁹ अने वोल्टनो तफावत एटले विद्युत स्थितिमानो तफावत छे 1 वोल्ट। तो आनो गुणाकार करो एटले तमने जवाब मळशे डबल्यू एटले करवू पड़तु कार्य ए ऊर्जा जेटलू होय 1.6×10⁻¹⁹ जूल। ખેલાવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આ કરેલું કાર્ય એ ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા જેટલું થાય છે। ખેલાવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઉર્જાના આ જે મૂલ્ય, મતલબમાં ઉર્જાનું જે આ એકમ મેળવો, આ એકમને કહેવામાં આવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ। ખેલાવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કેમ? તો કે ધ્યાનથી જુઓ, ક્યુ એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો એકમ ઈ પણ કહી શકાય, કારણ કે ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર નો એકમ છે ઈ, અને ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેનો એકમ છે વોલ્ટ, તો આને કહેવામાં આવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આટલા મૂલ્યને કહેવામાં આવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો ખાસ યાદ રાખવાનું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પરનું મૂલ્ય કેટલું થાય, તો કે 1.6×10⁻¹⁹ જૂલ જેટલું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું થાય છે। ખેલાવો આ વસ્તુમાં? ઓકે, તો આને કહેવામાં આવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો મિત્રો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ, એટલે કે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને એ તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અથવા ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે। ખેલાયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સ્થિતિ ઉર્જા અથવા ગતિ ઉર્જામાં થતો ફેરફાર, આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે કહીએ, તો કરવું પડતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે। તો હમણાં આપણે સૂત્ર લખેલું ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, ત્યારે કીધેલું કે અહીંયા આગળ કરેલું કાર્ય એ ઉર્જામાં રૂપાંતર થાય છે। તો કઈ ઉર્જામાં રૂપાંતર થાય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલી હોય, અથવા એને જ કહેવામાં આવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, કારણ કે આપણે આગળ ભણી ગયા કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા એક સમાન રહે, તો ગતિ ઉર્જાનો જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર સ્થિતિ ઉર્જામાં થાય છે। તો આપણે લખી શકાય ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, તો ઇન શોર્ટ કહી શકાય કે ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે। તો હવે જે સૂત્ર લખું ને, સૂત્ર મોસ્ટ આઈમપી સૂત્ર આગળના પાઠ માટે જરૂર પડશે, ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે
इज इक्वल टू इलेक्ट्रॉन वोल्ट जेटलो होय छे। तो आ सूत्र खास याद राखवानुं छे के इलेक्ट्रॉननी गति ऊर्जा में थतो फेरफार ए इलेक्ट्रॉन वोल्ट जेटलो होय छे, ज्यां ई एटले इलेक्ट्रॉन परनो विद्युतभार 1.6 × 10⁻¹⁹ અને વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો યાદ રાખવાનું છે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ, ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, એટલો જ ફેરફાર સ્થિતિ ઉર્જામાં થાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખવાનું છે, આ વસ્તુમાં ખબર પડી તો આપણી થિયરી થઈ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હજુ આપણે વ્યવહારમાં ઘણા બધા ઇલેક્ટ્રોન વોલ્ટના એકમો વિશે વાત કરીએ તો જુઓ, એક મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ? આપણે કીધેલું કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻¹⁹ જૂલ, જે હમણાં સૂત્ર આવેલું એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ, તો આપણે બોલેલા એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻¹⁹ જૂલ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ કોન્સેપ્ટ બરાબર યાદ રાખજો કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 × 10⁻¹⁹ જૂલ। તો તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે એક મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા, તો કે 1.6 × 10⁻¹⁹ અને મિલીને તમે ફેરવો તો કેટલા આવશે 10⁻³, તો 10⁻³ અને −19 એટલે 10⁻², એટલે એક મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻²² જૂલ। આવી રીતે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં પણ ફેરવી શકાય, મેગા એટલે 10⁶ અને ગીગા એટલે 10⁹। ખ્યાલ આવ્યો? તો આ બધાને આપણે જૂલમાં ફેરવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, ઇનશોર્ટ તમારે એક વાક્ય યાદ રાખવાનું છે કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻¹⁹ જૂલ। ઇલેક્ટ્રોન વોલ્ટ એ પણ ઉર્જાનો એકમ જ છે, પણ ઉર્જાના એકમને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જો તમારે જૂલમાં ફેરવવું હોય તો તમારે એને 1.6 × 10⁻¹⁹ વડે ગુણવા પડશે, અને જો તમારે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આવું લખી શકાય, એક જૂલ બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન 1.6 × 10⁻¹⁹। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ જૂલનું શેમાં રૂપાંતર થઈ ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર થયું। તો આ જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર થયું ત્યારે એને 1.6 × 10⁻¹⁹ વડે ભાગવા પડે, અને ઇલેક્ટ્રોન વોલ્ટને જો તમારે જૂલમાં ફેરવવા હોય તો તમારે એને 1.6 × 10⁻¹⁹ વડે ગુણવા પડશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સૌથી મોસ્ટ આઈએમપી આ સૂત્ર છે, અને આ કિંમત યાદ રાખવાની છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ।